વિદ્યાર્થી મિત્રો નોબસ સ્કૂલ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલંબિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 અને ધોરણ 3 બંનેમાં આપણે સાથે બારાક્ષરી શીખીએ છીએ, કારણ કે હિન્દી વાંચતા તેઓ જ આવડે. જો બારાક્ષરી આવડે તો ચાલો આપણે ક થી ત સુધીની બારાક્ષરી જોઈ ગયા છીએ, હવે જોઈએ થ થી બ સુધીની બારાક્ષરી. તો ચાલો તમે પણ તમારી નોટ પેન કાઢો અને બારાક્ષરી લખવાની શરૂઆત કરો. લખતા જાઓ અને સાથે બોલતા પણ જાઓ, જેથી કરીને તમને અક્ષરો ઓળખતા આવડે અને જે શબ્દ લખ્યા હોય, વાક્યો હોય, એ વાંચતા પણ આવડે. તો ચાલો શરૂઆત કરીએ થ થી. માથે માત્રા કરીશું થ, ધ્વનિ બાજુમાં લીટો થા, ધ્વનિ રસ્વાય થી, ધ્વનિ દીર્ઘાય થી. આપણે ધોરણ પહેલાની અંદર 12 કકા શીખી ગયા છીએ. હવે આપણે શીખવાનું છે બારાક્ષરી. હવે ગ્લેન બોલતી જવાની છે અને લખતી જવાની છે. ધ્વનિ રસ્વાળું થો, ધ્વનિ દીર્ઘાવાળું થો, ધ્વનિ એક માત્ર થી, ધ્વનિ બે માત્ર થઈ, ધ્વનિ કાનો માત્ર થો, ધ્વનિ અજાંબે માત્ર થો, ધ્વનિ માથે મીંડુ હમ, ધ્વનિ આગળ બે મીંડા થમ. તો આ થઈ ધ્વનિ લાઈન. બધી લાઈનમાં અક્ષરોની રસ્વાઈ દીર્ઘાઈ સરખી જોઈ હોય. આ કોકો સાદો થાય, આ કોકો કા વાળો થાય, આ કોકો રસ્વાઈ વાળો થાય. એવી જ રીતે આ 12 પ્રકારની અક્ષરો ભેગા કરીએ તો બારાક્ષરી બને. ચલો ધ પછી શું કરીશું? દ, દડાનો દ. ધની બાજુમાં લીટો ડા, રસ્વાય ડી, દીર્ઘાય ડી. રસ્વા વાળું કરો ધની, ધની દીર્ઘા વાળું કરો, ધની એક માત્ર કરો, ધની બે માત્ર કરો. માત્ર હંમેશા આવી રીતે લીટીમાં કરો, જેથી કરીને તમે આગળ જઈ સ્પીડ થી લખી શકશો. કાનો માત્ર કરો ધની, ધની બે માત્ર અને બાજુમાં લીટો દમ, ધની માથે મીંડું દમ, ધની આગળ બે મીંડા દહા. હવે લખીશું ધજાનો ધ. ધ ધજાનો ધ. તો ધ ની લાઈન લખીએ તો પેલા આપણે જોઈએ કે ધજામાં મીંડું વાળવાનું છે. હિન્દીમાં ધા રસ્વાય ધી, દીર્ઘાય ધી, રસ્વા વાળું ધુ, દીર્ઘા વાળું ધુ, ધને એક માત્ર બે, ધને બે માત્ર ધઈ, ધને કાનો માત્ર ધુ, ધને કરા બે માત્ર ધઉ, ધને માથે બિંદુ ધમ, ધને આગળ બે બીટા ધહા. આ થઈ ધની લાઈન. હવે લખીશું નગારાની લાઈન. ધજા પછી શું આવે? ન. થ દ થ ન. નની બાજુમાં લીટો ના, નની રસ્વાઈની, નની દીર્ઘાઈની, નની રસ્વા વાળું નું, નની દીર્ઘા વાળું નું, નની એક માત્ર ની, નની બે માત્ર ની, નની કાનો માત્ર નો. જો આપણે ખબર હોય ન આટલા માં સમય તો માથેની માત્ર એવડી જ કરવાની. નની માથે બે માત્ર, બાજુમાં લીટો નવ, નની માથે બિંદુ નવ, નની આગળ બે બિંદા નવ. હવે કરીશું કોની લાઈન. કો કો જેવો જ થાય છે, પણ આવી રીતના પણ કો કરે છે, આવી રીતના પણ કરી શકાય. કોની બાજુમાં લીટો પા, કોની રસ્વાય પી, કોની દીર્ઘાય પી, કોની રસ્વા વાળું કુ, દીર્ઘા વાળું, કોની એક માત્ર, કોની બે માત્ર, કોની કાનો માત્ર, કોની કનાબે માત્ર, કોની માથે બિંદુ કોમ, કોની આગળ બે બિંદા કોમ. હવે લખીશું કોની લાઈન. કોની લાઈન થોડી કગરી લાગશે, ક જેવો ક નથી કરવાનો, ધીમે ધીમે લખવાનું છે અને આપણે સરસ લખવાનું છે ચોખ્ખાઈથી.
કોમા બે જ પાખી આવશે બીજો પાખી ઓળાડશું નહીં ફની બાજુમાં લીટો ખા ફની રસવાય ફી ફની દીર્ઘાય ફી ફની રસવા વાળું ફૂ ફની દીર્ઘા વાળું ફૂ જો રસવા વાળું દીર્ઘા વાળું બેમાં એક જ સરખી લાઈન આવતી જાય છે ફની એક માત્ર ફી ફની બીર માત્ર ફઈ ફની કાનો માત્ર ફો ફની કનાબે માત્ર ફઉ ફની માથે બિંદુ ફ ફની આગળ બે બિંદા ફહા બરાબર હવે આપણે લખીશું વની લાઈન તમે ધીમે ધીમે લખજો એક લાઈન લખાઈ જાય અને બધી લાઈન લખવી ખૂબ જ સહેલી છે એક લાઈન ફટાફટ શીખી જવાની કે વની બાજુમાં લીટો બા રસવાય બી દીર્ઘાય બી રસવા વાળું દીર્ઘા વાળું બને એક માત્ર બે બને બે માત્ર બઈ બને કાનો માત્ર બો કના બે માત્ર બહુ બને માધ્ય બિંદુ બમ બને આગળ બે બિંદા બહમ તો આ છે આપણે બાર શ્રેણી લીધાય ખ થી બ સુધી તમે બોલો લખો જે અક્ષર ન આવડે ઈ